ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરાભાઈ આ વર્ષે કપાસના ભાવ કેવા રહેશે છેલ્લા બે વર્ષથી કપાસના ભાવમાં સતત ઘટાડો હોય ખેડૂત મિત્રોમાં ચિંતાનું મોજું અત્યારે જોવા મળી રહ્યું છે ખેડૂત મિત્રો આપણે ક્યારેય કોઈપણ પાકના ભાવની આગાહી નથી કરતા વધશે કે ઘટશે તે ભાગ્યમાં હશે તે આપણને મળશે પરંતુ હજી ઉત્પાદન કેવું આવે તેના ઉપર બધો જ દારો મદાર છે ખાસ કરીને અત્યારે તમે ન સાંભળ્યું હોય તેવી માહિતી તમને વાંચવા કે સાંભળવા મળતી હશે ચીનમાં રૂ ઉત્પાદન નવી સિઝનમાં દસ લાખ જેટલી ઘાસડીનો ઘટાડો થશે સામે અમેરિકામાં ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ જેવા વિશ્વ બજારમાં કપાસ પકવતા દેશોમાં પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયા છે એટલે ત્યાંથી રૂનું ઉત્પાદન છે તે વધશે આવી ચર્ચાઓ ઠેર ઠેર અત્યારે આપણને સાંભળવા કે વાંચવા મળતી હશે પરંતુ કપાસ જેવો લાંબા ગાળાનો પાક કપાસ જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી કપાસના પાકમાં અનેક જોખમો જડૂમતા હોય છે જેમ કે ગુલાબી ઈયળ છેલ્લા ઘણા વર્ષોથી આ કપાસમાં ગળો મોલો મશીનો પણ આંતક છે તે કાળો કેર મચાવી રહ્યો છે આ ઉપરાંત ઘણા બધા વિસ્તારોમાં સુકારો અને મૂળના કોહવારા જેવા ફૂગના રોગો પણ કપાસના પાકમાં જેમ જીરુમાં સુકારો આવે તેમ કપાસના પાકમાં પણ ફૂગના રોગોનું આક્રમણ હુમલાઓ છે તે વધી રહ્યા છે આ ઉપરાંત અમેરિકા જેવા દેશમાં અમુક વિસ્તારોમાં વરસાદ હોય ન હોય અનિયમિત ચોમાસું હોય આવા અનેક કારણોને લીધે કપાસનું ઉત્પાદન છે તે કેટલું આવશે તે તેના ઉપર બધો જ આધાર છે તે હંમેશા ખેડૂત મિત્રો રહેતો હોય છે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં હજુ સારું ચોમાસું નથી જામ્યું જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પડી ગયો છે અને નથી તેવા ઘણા બધા વિસ્તારોમાં હજી ચોમાસું બરાબરનું જામ્યું નથી એટલે કપાસના વાવેતર ભલે વધ્યા હોય પરંતુ સામે અનેક રોગ જીવાતના પ્રશ્નો છે પાણીની સમસ્યા છે આ ઉપરાંત બીજા પણ ઘણા બધા કારણો છે જે કપાસના ઉત્પાદન ઉપર કેવી માઠી અસર પહોંચાડે છે તેના ઉપર અને વિશ્વ બજારમાં ખાસ કરીને કપાસનો પુરવઠો રૂનો પુરવઠો કેવો ઠલવાય છે કેવું ઉત્પાદન આવે છે તેના ઉપર જ બજાર છે તે હંમેશા ચાલતી હોય છે ગયા વર્ષે જીરુનું પુષ્કળ પ્રમાણમાં આપણા ગુજરાત અને રાજસ્થાનમાં વાવેતર થયું હતું ઘણા બધા લોકો એવું કહેતા હતા કે જીરું છે તે ત્રણ હજાર કે પાંત્રીસો આસપાસ આવી જશે પરંતુ આપણે જોયું કે થોડા દિવસો પહેલા છ હજાર સુધી જીરુની બજાર છે તે પહોંચી ગઈ અને અત્યારે ચાર હજારથી પાંચ હજારની વચ્ચે જીરુના ભાવ છે તે ચાલી રહ્યા છે વાવેતર વધે એટલે ઉત્પાદન વધે તે માન્યતા આપણા મગજમાંથી કાઢી નાખવાની બિલકુલ જરૂર છે અત્યારે ખેડૂત મિત્રો તમને અવનવા ઘણા બધા કહેવાય ને કે બજારને તોડનારા પરિબળો છે તે ઘણી વખત ધંધે લાગતા હોય છે પરંતુ જ્યારે હકીકત જેમ જેમ સામે આવતી જાય તેમ તેમ ભાવો છે તે નક્કી થતા હોય છે આજે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ પાંચ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો એક પોઈન્ટ જીરો પાંચ જેટલો ઘટીને સાડસઠ પોઈન્ટ વીસની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ બસો વીસ રૂપિયા જેટલો ઘટીને છપ્પન હજાર ત્રણસો દસની આસપાસ ચાલી રહ્યો છે પાંચ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો નો કોકુડક્કલ ઓગસ્ટ બે હજાર ચોવીસનો નો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ઓગણત્રીસ રૂપિયા જેટલો ઘટીને ઇઠાવીસો વીસની ની આસપાસ બંધ આવેલો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ પંદરસો સત્યોતેર બાબરા પંદરસો અઠ્ઠાવીસ અમરેલી પંદરસો ઓગણપચાસ રાજકોટ પંદરસો પંચાવન જામનગર પંદરસો સાવરકુંડલા પંદરસો પચાસ જામજોધપુર પંદરસો ને એકસઠ ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો